પંચમહાલના વર્તમાન સાંસદ પ્રભાતસિંહ ચૌહાણની નારાજગીને લઈ જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજાએ મોટું નિવેદન આપ્યું. પરાક્રમસિંહ જાડેજાએ કહ્યું કે પ્રભાતસિંહ ચૌહાણ નારાજ નથી, 24 થી 48 કલાકમાં મનાવી લેવામાં આવશે. હાલ તો પાર્ટી હાઈકમાન્ડ સતત પ્રભાતસિંહના સંપર્કમાં છે. તેમની સાથે તે પણ કહ્યું કે પ્રભાતસિંહ અપક્ષ ઉમેદવારી નહીં નોંધાવે, તે રતનસિંહ રાઠોડને જ ટેકો આપશે. પંચમહાલ બેઠક પર ભાજપ તરફથી પ્રભાતસિંહની ટિકિટ કપાઈ છે અને રતનસિંહને ટિકિટ આપતા જે રીતે અહીંયા વિરોધના સૂર, બલકે જે રીતે પ્રભાતસિંહ અપક્ષ તરીકે ચૂંટણી લડવાની અહીંયા જે વાત કરી છે, પંચમહાલના પ્રભારી ભારતીય જનતા પાર્ટીના પરાક્રમસિંહ જાડેજા આપણી સાથે, તેમની સાથે વાત કરીએ. શું કહેશો, જે રીતે વિરોધનો વંટોળ અને અપક્ષ ચૂંટણી લડવાની પણ વાત કરી ચૂક્યા છે પ્રભાતસિંહ. ગઈકાલે ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ઉમેદવાર રતનસિંહજી રાઠોડને ડિક્લેર કર્યા પછી હજારોની સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ રતનસિંહને આવકારી પાર્ટી કાર્યાલય જ્યારે રતનસિંહ મુલાકાતે આવ્યા ત્યારે ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત કર્યું છે. ફટાકડા ફોડીને ભવ્યતે ભવ્ય વિજય મળશે એનો વિશ્વાસ આપ્યો છે. અને માન્ય પ્રભાતસિંહની જ્યારે વાત છે ત્યારે લગભગ આખા દેશમાં 75 વર્ષથી ઉપરના કોઈને ટિકિટ નથી આપેલી, એ જ અનુસંધાનમાં બાકી બીજો કોઈ વિષય પ્રભાતસિંહ માટે હતો નહીં. પ્રભાતસિંહ અમારા વડીલ હતા, વડીલ છે અને વડીલ રહેવાના છે. 100% પ્રભાતસિંહને જે નાની મોટી નારાજગી હોય, થોડું દુઃખ કોઈ પણ વ્યક્તિને થાય, 24-48 કલાકની અંદર આ પણ શાંત થઈ જશે. પ્રભાતસિંહ ભારત માતા કી જય કરી અમારા રતનસિંહજીને, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જેતાડવા માટે પોતે પણ કામે લાગશે એવો અમને પાર્ટીના તમામ કાર્યકર્તાઓને 100% વિશ્વાસ છે. જે રીતે મીટિંગમાં તેઓ નક્કી કરવાના છે, જો અપક્ષ દાવેદારી કરે તો ભારતીય જનતા પાર્ટી માટે આ સીટ અહીંયા ક્યાંક ને ક્યાંક સવાલ ઊભા કરી શકે છે, વોટ ડિવાઈડ થાય, અહીંયા હારનો સામનો પણ કરવો પડી શકે છે જો તેઓ અપક્ષ ઊભા રહે તો. ન ભૂતો ન ભવિષ્ય, પંચમહાલની સીટ ભારતીય જનતા પાર્ટીની છે, ભારતીય જનતા પાર્ટીની રહેવાના છે. અને અમારા વડીલ છે પ્રભાતસિંહ, 100% અમને વિશ્વાસ છે કે પ્રભાતસિંહજી પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે, અદના કાર્યકર તરીકે આ સીટ જીતાડવામાં પોતાનું યોગદાન 100% આપશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પ્રભાતસિંહને મનાવીમાં લેવામાં આવશે તેવું કહી રહ્યા છે કે 24 થી 48 કલાકની અંદર જે રીતે પ્રભાતસિંહ અહીંયા વિરોધના સૂર છે, અપક્ષ ઉમેદવારી નોંધાવવાની તેઓ વાત કરી રહ્યા છે.